નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને આપની સાથે હું છું પ્રીતિ બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો વાત કરીએ વડોદરામાં સામાજિક તત્વોનો બેફામ આતંક સામે આવ્યો છે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે અંગત દાવતમાં યુવકને માર માર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે યુવકને જાહેરમાં ઢોર માર મારતા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે જાહેરમાં મારામારીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે વડોદરાની આ ઘટના છે ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે જ્યાં વિડીયોમાં જોઈ શકાય છે જાહેરમાં ધોળા દિવસે એક યુવકને બેફામ રીતે મારવામાં આવી રહ્યું છે જેનો વીડિયો છે અત્યારે વાયરલ પણ થયો છે જાહેરમાં જે મારામારીની ઘટના બની છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ધોળા દિવસે કેટલાક છ થી સાત જેટલા યુ

તો જાહેરમાં મારામારી કરતા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે તો આ વિડિયો સામે આવ્યો છે વિડીયો જોતા લાગી રહ્યું છે કે જાણે જે લોકો છે અસામાજિક તત્વો છે તેમણે પોલીસનો જાણે છે જાહેરમાં જે મારામારી કરવામાં આવી રહી છે રોડ પર પર જાહેરમાં રસ્તા જે મારામારી કરી રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને સાથે જ આ દ્રશ્યો જોતા એવું જ લાગી રહ્યું છે કે આ જે અસામાજિક તત્વો છે તેમને પોલીસનો ડર જ નથી રહ્યો કારણ કે ધોળા દિવસે આ રીતે જે મારામારી કરવામાં આવી રહી છે લગભગ છ થી સાત યુવકો છે અને મારામારી કરી રહ્યા છે ના દ્રશ્યો સામે આવ્યા છે અવર કરતા લોકો પણ છે આસપાસ છતાં લોકોને કોઈનો આજે અસામાજિક તત્વો છે તેમને કોનો ડર ન હોય તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે હાલ તો જે વિડીયો છે તે સામે આવ્યો છે વિડીયોમાં સ્પષ્ટપણે જે પ્રકારે જોઈ શકાય છે હાથમાં લાકડીઓ લઈને દોડધામ કરી રહ્યા છે એકબીજાને મારી રહ્યા છે તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા રહ્યા છે જાહેરમાં મારામારીના દ્રશ્યો અત્યારે કેમેરામાં કેદ થયા છે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે તેવું કહેવાયું છે મનાઈ રહ્યું છે જે વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે અને સાથે જ આ દ્રશ્યો કહી બતાવે છે કે જે અસામાથી તત્વો છે તે બેફામ બન્યા છે પોલીસો તેમને ડરજ જ ન રહ્યો હોય તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે આપ લાકડીઓ લઈને જે લોકો એકબીજા ફરી લાકડીઓ વરસાવી રહ્યા છે મારી રહ્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે તો આ વીડિયો સામે આવ્યો છે અને વિડીયો જોતા લોકોમાં પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે જાહેરમાં જે આ પ્રકારે મારામારી થતી હોય તો પોલીસો જાણે ડર જ ના હોય તેવા સવાલો છે સાથે જ વાત કરીએ તો ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે ત્યાં આ ઘટના બની છે તેવું કહેવાય રહ્યું છે ત્યારે હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આવી ઘટના ત્યાં બની છે ધોળા દિવસે આ ઘટના બની છે છે મારામારી કરવામાં આવી રહી કોઈ આ વિડીયો ઉતાર્યો છે ત્યારબાદ આ વિડીયો વાયરલ પણ થયો છે અહીં જે પ્રકારે વાત કરીએ તો આ વિડીયો સામે આવ્યો છે તેમાં જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે તેનો જે વિડીયો છે તે અત્યારે સામે આવ્યો છે આ જોતા કહી શકાય કે વડોદરામાં જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે તો કિરણ પટેલને ફરી જમ્મુ જેલ મોકલાયો કિરણ પટેલ મામલે જમ્મુ પોલીસની કાર્યવાહી આકાંક્ષા ક્રિએશનના માલિકની ધરપકડ કરવામાં આવી છે પિયુષ પટેલની પોલીસે ધરપકડ કરી છે કિરણ પટેલ સામે જમ્મુ અને અમદાવાદમાં ગુના દાખલ છે કિરણ પટેલ સામે જે કિરણ પટેલ મામલે હવે જમ્મુ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે કિરણ પટેલને પરત જમ્મુની જેલમાં મોકલવામાં આવ્યો છે

તેને જેસી મોકલવામાં આવી હતી પરંતુ આરોપી મૂળ જે છે તે જમ્મુ કાશ્મીરનો નો હતો જેના કારણે એક ટીમ જે છે જમ્મુ કાશ્મીર રવાના કરવામાં

અમદાવાદ વન મોલમાં મારામારી કેટલાક લોકો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે જે કે વાયરલ વિડીયોની ન્યૂઝ પુષ્ટિ નથી કરતું અમદાવાદના વન મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો આ વીડિયોમાં આપ જોઈ શકો છો અમદાવાદના વન મોલમાં જે મારામારી થઈ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કેટલાક લોકો છે તેમની વચ્ચે આ મારામારી થઈ હતી કે ન્યૂઝ એટીન ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું જાણકારી મેળવીશું સંવાદદાતા હરમેશ પાસેથી હરમેશ જે વિડીયો સામે આવ્યો છે અમદાવાદના વન બોલ નું મારામારીની આ ઘટના છે આ વિડીયો શું છે તે વિશે જાણકારી આપશો બિલકુલ બીજી એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જે વિડિયો છે તે વિડિયોમાં કેટલાક શખ્સો છે તે લોકો ઉપરના માળે બબાલ કરતા દેખાઈ રહ્યા છે આજે વિડિયો છે તે સોશિયલ મીડિયા ઉપર જે વાયરલ થયો છે તે અમદાવાદ વન મોલનો વિડિયો હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવી રહ્યું છે જોકે આ જે વિડીયો છે તે વિડિયો બાબતે લઈને હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ ઈદના ઈદના તહેવારની જે ઉજવણી ચાલી રહી છે તે દરમિયાન કેટલાક લોકો છે તે લોકો આ મોલમાં ફરવા આવ્યા હતા અને કેટલાક યુવાનો છે તે લોકો વચ્ચે કોઈ નજી બાબતે થઈ અને આ બબાલ થઈ હોવાનું સામે આવી રહ્યું છે હાલ ન્યૂઝ એટી ગુજરાતી છે તે આ વીડિયોની હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી બિલકુલ હમેશા આભાર આપનો જાણકારી માટે તો અમદાવાદ વન બોલ નું આજે મારમારીની ઘટના છે સંવાદદાતા હરમેશ જોડાયા હતા અને તેમને પણ જે જાણકારી આપી છે કે જે વિડીયો છે તેની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું તો લોરેન્સ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરાયો ક્રોસ બોર્ડર ડ્રગ્સ કેસમાં આરોપી છે લોરેન્સ બિશ્નોઈ એકસો ચોરાણું કરોડના ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટમાં રજૂ કરાયો છે લોરેન્સ બિશ્નોઈને તિહારથી જેલથી કચ્છ લાવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે તો લોરેન્સ બિશ્નઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અત્યારે તો જે જાણકારી મળી રહી છે ક્રોસ બોર્ડર ડ્રગ્સ કેસમાં આરોપી છે લોરેન્સ બિશ્નોય જેને અત્યારે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે એકસો ચોરાણું કરોડના ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટમાં અત્યારે રજૂ કરવામાં આવ્યો છે મોરબીના કારખાનેદારનું અપહરણ કરી પાંચ લાખની ખંડણી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે કારખાનામાં કામ કરતા મજૂરો સહિત પાંચ વ્યક્તિઓએ કારખાનેદારનું અપહરણ કરી ખંડણીની માંગણી કરી હતી મજૂર સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કારખાનેદારને મોરબીના ઘૂંટુ ગામ નજીકથી ઇકોમાં અપહરણ કરીને ખંડણી વસૂલી અમદાવાદ નજીક ઉતારી દેવાયો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોરબંદરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો છે નરસંગ ટેકરી પાસે આખલાની અડફેટે એક વૃદ્ધનું મોત થયું છે આખલાએ મોપીડમાં સવાર વૃદ્ધની અડફેટે લીધા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું છે સિદ્ધિ વિનાયક પાક રહેતા મંજી જીવરાજ ચોવટીયા નામના છોતેર વર્ષીય વૃદ્ધનું મોત થયું છે તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગર બાદ ઈડર ખાતે પણ રખડતા પશુનો આતંક સામે આવ્યો ઈડરમાં આખલાનો આતંક સામે આવ્યો છે જેમાં શ્રીનગર દક્ષિણ વિભાગમાં આખલા એક કાર સહિત બે મોપેટને નુકસાન પહોંચાડ્યું રખડતા પશુને લઈને લોકોમાં ભયનું માહોલ ફેલાયેલો છે ગઈકાલે રખડતી ગાયની ફેટી આવતા હિંમતનગરમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું તો આ તરફ ઉંઝામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો બેતાળીસ વર્ષીય પુરૂષને ઢોળે અડફેટે લીધા ખજૂરીપોર વેરાય માતાના મંદિર નજીકની આ ઘટના છે જેમાં મોડી રાત્રે બહાર ચોકમાંથી પરત આવતી વખતે રખડતા ઢોરે અડફેટે લીધા હતા સ્થાનિક લોકોએ મહામુસીબતે વ્યક્તિને રખડતા ઢોરની ઝુંગાલમાંથી છુડાવ્યું હતું બેતાળીસ વર્ષીય વ્યક્તિને પગ નીચે ખૂંદવાને કારણે ઈજા પહોંચી છે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

થી પકડી પાડ્યા આરોપીઓ પાસેથી ચોરીના સોળ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે સોળ મોબાઈલ એક બાઇક સહિત એક પોઈન્ટ ચોપન કરવામાં આવ્યો છે આરોપીઓ અને મોબાઈલ સ્નેચિંગ સહિત ઘરફોડ ચોરી કરતા હતા પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો મલનાની કેબિનેટ બેઠક મોકૂફ તમિલ સંગમ કાર્યક્રમના સમાપનના લીધે જે નિર્ણય લેવામાં આવ્યો છે સીએમ સહિત મંત્રીમંડળના સભ્યો કાર્યક્રમમાં હાજર રહેશે ગુરુવારે સવારે મળશે કેબિનેટની બેઠક જે જે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે તેને હવે ગુરૂવારે મળશે તો બોટાદના સર્કિટ હાઉસમાં કોંગ્રેસની બેઠક મળી જય ભારત સત્યાગ્રહ અંતર્ગત કોંગ્રેસની બેઠક મળી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી કોંગ્રેસની બેઠકમાં જગદીશ ઠાકુર સહિત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા સર્કિટ હાઉસની બેઠકમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું મોટી સંખ્યામાં જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા જામનગરમાં એનએસુઆઈ ના કાર્યની અટકાયત કરવામાં આવી છે રાજ્યપાલના આગમન પહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રાજ્યપાલની રજૂઆત કરી તે પહેલા જ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે પોસ્ટર લઈ રાજ્યપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા આ લોકો ત્યારે લંપટ આચાર્ય મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરવા છતાં તેમની અટકાયત કરવામાં આવી છે ભાવનગર કલેક્ટર કચેરી પર કોળી સમાજના ધરણા વાળુકડ ગામમાં વિદ્યાર્થીની કૃપાલીને ન્યાય આપવા માટે માંગ કરી છે પાણીના ટાંકામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હતો પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી બહાર ધરણા કરી કૃપાલીને ન્યાય આપવા માટે માંગ કરી છે આ ધરણાને પગલે કલેક્ટર કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે અમદાવાદમાં વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે ભ્રષ્ટાચારના પ્રતિક બનાવેલા આ બ્રિજના ચાર આરોપીઓ આગોતરા જામીન લેવા માટે હાઈકોર્ટના શરણે ગયા છે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં પણ અરજી કરી હતી એમસીએ આ મામલે કુલ નવ લોકો સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં બાંધકામના નીતિ નિયમોનું પાલન ન કરવા સિમેન્ટની યોગ્ય ગુણવત્તા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાટકેશ્વર બ્રિજ મામલે વિવિધ સંસ્થાઓના રિપોર્ટના આધારે એમસીએ ફરિયાદ નોંધાવી છે વર્ષ બે હજાર પંદરથી બે હજાર સત્તર કરોડ ખર્ચે બનેલી હલકી ગુણવત્તા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની જે નોબત આવે છે બ્રિજ નિર્માણના બે જ વર્ષ જેટલા ટૂંકા સમયમાં મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી આ બ્રિજમાં વાપરવામાં આવેલા સિમેન્ટ અને કોન્ક્રીટ પણ ખૂબ હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું હતું ત્યાર પછી એક્સપર્ટ કમિટીએ પિલ્લરોની ચકાસણી કરી હતી અને અંતે કમિટીએ આખી આખો બ્રિજ તોડવાનો નિર્ણય જાહેર કર્યો કમિટીના રિપોર્ટ બાદ એમસીએ બે જવાબદાર અધિકારીઓને બ્રિજ બનાવનાર કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સાથે ચાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા રાજકોટના જેતપુરના પ્રેમગઢ ગામના સરપંચ વિરલ ઠોલિયાની દાદાગીરી સામે આવી છે રાજકોટના સાધુ વાસવાણી રોડ કોમ્પ્લેક્સમાં વેપારી પર સરપંચે હુમલો કર્યો ધંધામાં ને લઈને માથાકૂટ થઈ હતી વેપારીને જાહેરમાં લાફાવાણી કરીને બાદમાં ઝપાઝપી પણ થઈ હતી સરપંચ વિરલ ઠોલિયાએ રિવોલ્વર કાઢીને ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે બંને વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નથી નોંધાઈ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યારે પોલીસ તપાસ કરશે તે અંગે સવાલ છે રાજકોટ શહેરમાં ચાર કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો શહેરના મુચી બજારમાં આધીડની હત્યા કરવામાં આવી સાજીદ અંતરિયા નામના હત્યા થઈ લસણના રૂપિયાની લેતી દેતી મામલે ત્રણ શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી મારામારી કરવામાં આવી અને બચાવવા પડેલા મૃતકના ભત્રીજાને પણ ઈજા પહોંચ્યું છે પોલીસે આ કેસમાં સભ્ય શેખ અને આરીફ શેખની ધરપકડ કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા કુલ ચાર આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ચાર પૈકી બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે